અત્યારે જે સિચ્યુએશન છે છેલ્લા બે દિવસથી અમારે ત્યાં વેઇટિંગ લિસ્ટ જે ચાલતું હતું એની સંખ્યામાં ઘટાડો થયો છે. અત્યારે અમારે ત્યાં લગભગ 4 કે 5 ડેડ બોડીઓ વેઇટિંગમાં હોય છે. પરંતુ ગયા શુક્ર શનિ રવિની વાત કરીએ તો ત્યારે અમારે ત્યાં વેઇટિંગ લિસ્ટનો ખૂબ મોટો આંકડો હતો. 25 થી 26 ડેડ બોડીઓ વેઇટિંગમાં રહેતી હતી. મૃતદેહોની સંખ્યા અમારે ત્યાં આવી રહી છે તો એના માટે અમારે 24 કલાક અમારી ગેસ ભઠ્ઠીઓને ચલાવવી પડે છે. જનરલી કેવું હોય છે કે મૃતદેહોની સંખ્યા ઓછી હોય તો ઓલ્ટરનેટ અમે કરીએ કે એક ગેસ ભઠ્ઠીમાં એક શબ્દને અંતિમ ક્રિયા કરાવી હોય તો પછી એને બંધ કરીને બીજીને કરતા હોય તો એને પણ ગેસ ભઠ્ઠીને પણ ચિલિંગનો ટાઈમ મળે. તો આ સિચ્યુએશનમાં ગેસ ભઠ્ઠીને ચિલિંગનો ટાઈમ નથી મળતો, જેથી કરીને અમારી જે ગેસ ભઠ્ઠીની એક્ઝોસ્ટ ચીમનીઓ છે એ કન્ટિન્યુ ગરમ થવાથી પીગળી ગઈ છે. તમને હું થોડી આંકડાકીય માહિતી વાકેફ કરું તો જે ગયા વર્ષના એપ્રિલ મહિનાના જે અમારે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં જે મૃતદેહોની દરરોજની સંખ્યા હતી એ લગભગ 20 થી 25 વચ્ચે એવરેજ પર ડે મૃતદેહો અમારે ત્યાં અંતિમ ક્રિયા માટે આવતા હોય છે. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી પર ડે લગભગ 100 કે 115 વચ્ચે અમે મૃતદેહોની અંતિમ સંસ્કાર અહીંયા કરી રહ્યા છીએ. અને તેના માટે અમારે 24 કલાક અમારે ત્યાં જે 6 ગેસ ભઠ્ઠી છે એને ચલાવવી પડે છે અને બીજી જે લાકડાની 9 સબસૈયા છે એના ઉપર અમે નેચરલ જે ડેટ્સ આવે છે એમના અંતિમ સંસ્કાર. અગર આપને ચેનલ કો સબસ્ક્રાઇબ નહીં કિયા હો તો અભી સબસ્ક્રાઇબ કરે ઓર બેલ આઇકન કો જરૂર દબાએ તાકિ આને વાલી હર ખબર આપ તક પહોંચ સકે. લાઇક કરે વ શેર કરે ઓર કમેન્ટ જરૂર કરે.